જેલ આ શબ્દ સાંભળતા જ સ્તબ્ધ થઈ જવાય છે ત્યારે વર્ષો પહેલા મહાત્મા ગાંધીએ જેલમાં વિતાવેલા દિવસો આજે પણ મહાત્મા ગાંધી જેલમાં જીવિત હોવાનો અહેસાસ કરાવે છે ગાંધીજીના વિચારો અનેક કેદીઓને અહિંસાના માર્ગે ચાલવા પ્રેરણા પૂરી પાડે છે તો આવો જોઈએ મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે અમારો વિશેષ અહેવાલ જેલમાં જીવે છે ગાંધી જેલમાં મહાત્મા ગાંધીના વિચારો હજુ પણ જીવંત માર્ચ 1922માં બાપુ સામે અંગ્રેજોએ કર્યો હતો કેસ 6 વર્ષની સજા થતા સાબરમતી જેલમાં ગાંધી બાપુને લવાયા 9 દિવસ નાનકડી ઓડીમાં રાખવામાં આવ્યા ગાંધી જયંતિની સેન્ટ્રલ જેલમાં ઉજવણી આ છે અમદાવાદની સાબરમતી જેલ આ જેલમાં મહાત્મા ગાંધીએ ઘણો લાંબો સમય પસાર કર્યો હતો વર્ષ 1915માં મોહનદાસ કરમચંદ ગાંધી સાઉથ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા અને તેમણે અંગ્રેજી હુકુમત સામે આઝાદીની ચળવળનો સંદેશો જન જન સુધી પહોંચાડવા અમદાવાદની ખજૂરીપુરથી નવજીવન અને યંગ ઇન્ડિયા નામના સમાચાર પત્રમાં ગાંધીજીએ લખેલા લેખો સામે રાજદ્રોહના કેસમાં તેઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે બાપુએ જેલવાસ દરમિયાન અહિંસાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા પત્રો અને પુસ્તકો લખ્યા હતા જે આજે પણ સાબરમતી જેલમાં પુસ્તકોની ગુંજ કેદીઓ માટે અહિંસાનો પ્રેરણા સ્ત્રોત બન્યો છે કે જે ગાંધીજીના જે મૂલ્યો છે એને જીવંત રાખવા માટે અમે અનેક સ્પર્ધાઓ યોજતા હોઈએ છીએ આખા વર્ષ દરમિયાન એક રાઇટ અપ કોન્ટેસ્ટ કરીએ છીએ નિબંધ જેવો અને કેદીઓને એ ગાંધીજીના મૂલ્યો ઉપર એક વિશેષ લેક્ચર પણ આપવામાં આવે છે અને અમારે ઈચ્છા એ છે કે આવતા દિવસોમાં એક ગાંધી વિચારધારામાં એક નુક્કડ નાટક અથવા એક કાર્યક્રમ એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કેદીઓ દ્વારા જ એ કરવામાં આવે એને દિશામાં પણ આપણે એક વિચાર કરી રહ્યા છીએ ગાંધીજીને સેન્ટ્રલ જેલમાં 9 દિવસ રખાયા હતા ગાંધી કોટડીમાંથી આજે પણ વહે છે અહિંસાનો સંદેશ ખૂંખાર કેદીઓ પણ ગાંધી વિચારોથી પ્રભાવિત બાપુએ સાબરમતી જેલમાં વિતાવેલી કોટડીને આજે ગાંધી યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં આજે પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ગાંધીના વિચારો તમામ કેદીઓ સુધી પહોંચાડવાના પ્રયાસ કરાય છે સત્ય અને અહિંસા જેવા બાપુના જીવન મૂલ્યો તમામ કેદીઓને અપનાવી અને સારા વિચારો સાથે જેલમાંથી બહાર નીકળે તેવા આશય સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરાય છે સાબરમતી જેલમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2016થી દર વર્ષે ગાંધી જયંતિના અવસરે જેલમાં ગાંધી વિચારોની પરીક્ષા યોજાય છે જે પરીક્ષાના કારણે ખૂંખાર કેદીઓ પણ ગાંધી વિચારોને વાંચતા લખતા અને આત્મસાત કરતા થઈ ગયા છે ત્યારે આ વર્ષે કેદીઓ માટે જુદા જુદા ખેલકૂદનું આયોજન કરાયું બતાવતા આનંદ થાય છે કે ગાંધીજીના જે મૂલ્યો છે અને ગાંધીજીના જે સિદ્ધાંતો છે એ જેલમાં રહીને જે કેદીઓ જે ખાસ કરીને જે લાંબા સમય સુધી જે રહીએ છે કેદીએ કન્વિક્ટેડ જે પાકા કેદીઓ છે એમના ઉપર વધારે પ્રભાવ એ ગાંધીજીના મૂલ્યોને પડે છે અને દાખલા તરીકે એને સિમ્પલ લિવિંગ જે સાધારણ વ્યક્તિ તરીકે જીવવું અને આપની જરૂરિયાતે ખૂબ ઓછી રાખવી અને જે એટલા આપના પાસે છે એમાં એક સંતોષ રહેવું અને એકબીજા પ્રત્યે આપણે પ્રેમથી પ્રેમ ભાવનાથી કેળવું ભાઈચારા રાખવું તો એ બધી જે મૂલ્યો ગાંધીજીના જે સિદ્ધાંતો છે એને એક ખાસ અસર એ ખાસ કરીને જે અમારા પાકા કેદીઓ છે એમાં જોવા મળે છે દર વર્ષે પરીક્ષા પૂર્વે કેદીઓને એક પુસ્તક આપવામાં આવે છે અને જેના આધારે ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે કેદીઓમાં અહિંસાનો સંદેશ આજે પણ પરીક્ષા અને ગાંધીજીની વિતાવેલી ગાંધી યાર્ડમાંથી આજે પણ અવિરત વહેતો રહે છે ત્યારે પોતાના વિચારો થકી ગાંધીજી ખરા અર્થમાં જેલમાં જીવે છે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે રિપોર્ટર ભાવેશ રાજપૂત મંતવ્ય ન્યૂઝ અમદાવાદ